ગુજરાતી ફૂડ એન્ડ લાઈફ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું જયદીપ પટેલ, કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના કણજરા ગામથી. તમે શિયાળામાં અળદિયા પાક, કચરિયું એ બધું તો ખાતા હશો, ઉત્તર ગુજરાતમાં અમે ગુંદર પાક પણ બનાવીએ છીએ. પણ આજે હું તમને એક યુનિક વાનગી શીખવાડીશ. આપણે લીલી હળદરમાંથી બનાવીશું હળદર પાક, એટલે કે હળદરનો હલવો. તમને એમ થશે કે ભાઈ હળદરનો હલવો થાય. અમે ત્રણ પેઢીથી ખાઈએ છીએ, મારા દાદા બનાવતા, મારા પપ્પા બનાવતા, અને અમે પણ બનાવીને ખાઈએ છીએ. સિઝનમાં એકથી બે વાર બનાવીને અમે આ લીલી હળદરનો હળદર પાક ખાઈએ છીએ, ખૂબ જ મજા આવે. તો અમે અમારી આ વાનગી તમારી સાથે શેર કરીશું, તમે જોજો, તમને ખૂબ જ મજા આવશે. અને ઘેર એકવાર ટ્રાય કરજો, તમને એનો અમેઝિંગ ટેસ્ટ ભાવશે. લીલી હળદર છે ને એ ગુણોથી ભરપૂર છે. લીલી હળદર છે ને એ ગુણોથી ભરપૂર હોય છે. એ એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે. એ શરીર માટે ખૂબ જ સારી છે. એટલા માટે તો આપણે સૂકી હળદરનો દરરોજના દાળ શાક બનાવીએ છીએ, એમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ જ લીલી હળદર અત્યારે પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેમાંથી આપણે બનાવશું લીલી હળદરનો હલવો, એટલે કે હળદર પાક. વિડીયો જોજો, ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરે જઈને જોયું તો આ બધાએ તો હળદર પાકની તૈયારી કરી લીધી છે. ટોપરું છીણાઈ ગયું છે અને લીલી હળદર છીણાવવાની શરૂઆત થઈ ગઈ છે. મેઘના ડ્રાયફ્રૂટ કાપી રહી છે, એમાં બદામ અને કાજુ લીધેલા છે. અને જુઓ, આમાં આપણે સાકર વાપરવાના છીએ, તો સાકર લઈ લીધી છે. આમાં સીધું જ લોજિક છે, જેટલી હળદર એટલી સાકર, એટલો માવો અને એના કરતાં ઓછું ટોપરાનું છીણ. 150 ગ્રામ હળદર છે, એની સામે 150 ગ્રામ સાકર છે, અને સારી રીતે ચડવવાનું છે. આ લેવલ ઉપર તમારે ઘી કે એવું કાંઈ જ ઉમેરવાનું થતું નથી. હળદરની તાસીર ગરમ છે, તો એ ગરમ તાસીરને થોડી ઠંડી કરવા માટે આની અંદર આપણે ખાંડ નહીં, સાકર વાપરીશું. સાકર પ્રકૃતિની ઠંડી હોય, એ સાથે દૂધમાંથી બનાવેલો માવો વાપરીશું. અહીં જુઓ, હળદરનું પાણી છૂટ્યું છે અને સાકર ઓગળી ગઈ છે. હજુ આપણે થોડી વાર શેકવાનું છે, ચાસણી થોડી જાડી થાય ત્યાં સુધી આપણે આને શેકી લઈશું. અને એનો કલર એકદમ ડાર્ક થઈ જશે. અહીં જુઓ, એનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે. તો હવે એની અંદર ઘરે જ ટોપરાની કાછલી લાવીને છીણીને તૈયાર કરેલી આ છીણ ઉમેરવાની છે. અને અમે ઘરે જ બનાવેલો દૂધનો માવો, જે વજનમાં 200-250 ગ્રામ જેટલો છે, એની અંદર એડ કરીશું. તમે ઘરે જ બનાવેલો માવો અને જાતે જ છીણીને તૈયાર કરેલી ટોપરાની છીણ ઉમેરશો તો એ બજાર કરતાં સારી અને એનું ન્યુટ્રિશન વેલ્યુ વધી જશે. કેમ કે બજારમાંથી ટોપરાની છીણમાંથી તેલ કાઢી લીધું હોય છે અને માવામાં કેમિકલ પણ હોઈ શકે. અહીં જુઓ, પછી એની અંદર 1-1.5 ચમચી જેટલું ઘી ઉમેરીને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. આમાં વધુ ઘીની જરૂર નહીં પડે. અને હવે લાસ્ટમાં એની અંદર કાપેલા કાજુ અને બદામના ટુકડા એડ કરીને સારી રીતે એને ભેળવી લેશું. અહીં લગભગ અમારો હળદર પાક તૈયાર થઈ ગયો છે. ઘરે એકવાર બનાવજો, ખરેખર તમને ખૂબ જ મજા આવશે. આ સિઝનમાં બાળકોને આ ભરપૂર ખવડાવાય, કફ શરદીની સામે રક્ષણ આપશે. એ સિવાય અત્યારે તો ઠંડીની સિઝન છે, તો શરીરમાં ગરમી હશે તો ઠંડી સામે એનું શરીર લડશે. અહીં જુઓ, થાળી પર ઘી લગાવીને ગ્રીસ કરી લીધું છે. હવે એની અંદર આ તૈયાર થયેલા હળદર પાકને અમે જમાવી લેશું. લાગે છે ને મોહન થાર જેવો જ એનો લુક આવશે. જુઓ, અમારો હળદર પાક તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર કાજુ બદામના થોડા ટુકડા એડ કરીને એને ગાર્નિશિંગ કરી લેશું. અને હા મિત્રો, અમારી આ વાનગી ગમે ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર કરજો. અમને ખબર પડે કે અમારો વિડીયો કોણ જોવે છે. હવે જુઓ, અમે જમવા બેઠા છે. હવે હળદર પાકના આપણે ટુકડા કરી લેશું. આજનું અમારું મેનુ લીલી હળદર સ્પેશિયલ છે, એટલે કે લીલી હળદરમાંથી બનાવેલું શાક અને લીલી હળદરનો જ હળદર પાક અને રોટલા. આજે પૂરા ફેમિલી સાથે આ ફૂલ ગુલાબી ઠંડીમાં લીલી હળદરમાંથી બનાવેલા શાક અને હળદર પાકની મજા લીધી. અમારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘરે એકવાર બનાવજો, ખરેખર તમને મજા આવશે. અને જો ઘેર બનાવો અને ખાઉન મજા આવે તો કોમેન્ટ જરૂર કરજો. ચલો.
એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.